બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું। ભરૂચથી આવી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો। શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં વિકરાળ આગ લાગી। ત્રણ કામદારો દાજી જતા સારવાર માટે ખસેડાયા છે। ત્રણ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આગ ઓલવવાની કામગીરીમાં લાગેલી છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીનો આ બનાવ છે, જ્યાં ભીષણ આગ લાગી ગઈ। શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં વિકરાળ આગ લાગી। ત્રણ કામદારો દાજ્યા છે, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ ત્રણ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। જો કે આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું। તો અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો। શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આગ લાગી હતી અને ત્યાં ધીરે ધીરે આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી ગઈ। ત્રણ કામદારો આ બનાવમાં દાજ્યા છે, જેઓને સારવાર માટે લઈ જવાયા છે। ત્રણ ફાયર ફાઈટરોની ટીમ હાલ આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલી છે। જેડબલ્યુ એડવાન્સનું પરિણામ જાહેર। દેશની ખ્યાતનામ આઈઆઈટીમાં પ્રવેશ માટે લેવાય છે જેડબલ્યુ એડવાન્સ। જેડબલ્યુની આ પરીક્ષા, જેમાં ઓલ ઓવર ઇન્ડિયા ટોપ 100માં ગુજરાતના ત્રણ વિદ્યાર્થી આવ્યા છે। 57મો રેન્ક મેળવનાર લિસનના પિતા ચલાવે છે ચાયની કીટલી। સામાન્ય પરિવારમાંથી આવતા લિસનના પરિણામથી પરિવારમાં ખુશીનો માહોલ છે। અનંત કિડામ્બી 13મો રેન્ક આવ્યો છે, જ્યારે લિસન કડીવારનો 57મો રેન્ક છે। પાર્થ પટેલનો 72મો રેન્ક છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાક અમારી સાથે જોડાયા છે। સંજય, આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેડબલ્યુ એડવાન્સની અતિ મહત્વપૂર્ણ કહી શકાય એવી પરીક્ષામાં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓ ટોપ 100માં ઝળક્યા છે, આ વિશે શું વધુ માહિતી? બિલકુલ પંકજ, જે છે હાલમાં જ જેઈઈ એડવાન્સની જે પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં જે છે ઓલ ઓવર જે ઇન્ડિયામાંથી જે 100 જે ટોપ 100માંથી જે ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેઓ રેન્કમાં આવ્યા છે અને ખાસ કરીને દેશની ખ્યાતનામ આઈઆઈટી જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે અને તેમાં પ્રવેશ માટે આ જેડબલ્યુ એડવાન્સ લેવામાં આવે છે, જેમાં જે છે ઓલ ઓવર જે ઇન્ડિયામાં 13મો રેન્ક જે છે તે અનંત કિડામ્બી નામના જે વિદ્યાર્થીએ 13મો રેન્ક મેળવ્યો છે। નિશન કડીવાર જે છે વિદ્યાર્થી કે તેણે 57મો રેન્ક મેળવ્યો છે અને પાર્થ પટેલ જે છે કે તેણે 72મો રેન્ક મેળવ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ લિસન જે છે કડીવાર કે જેના પિતા જે જામજોધપુરમાં જે છે તે ચાની કીટલી ધરાવે છે અને તેમણે પણ ખૂબ સંઘર્ષ કરી અને જે છે આ પોતાના દીકરાને જે છે ભણાવ્યો છે અને હવે આ લિસન કડીવાર જે છે કે તે પોતે બોમ્બે આઈઆઈટીમાં જે છે તે કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લેવા માટેની ઈચ્છા ધરાવી રહ્યો છે અને ખાસ કરીને આ કડીવાર જે પરિવાર જે છે કે તેમાં ખુશીની લાગણી જે છવાય છે। જી સંજય, આભાર માહિતી આપવા માટે।